રાજકોટ નિજી સ્કૂલ દ્વારા ભગવાન રામના જીવનચરિતમાનસ પર એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રામ ભગવાનના જીવનચરિત પર 29 કૃતિઓ 222 વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા જે કૃતિ રજૂ કરાઈ તેમાં પ્રભુ રામના જીવનના અલગ અલગ પ્રસંગોને આવરી લેવામાં આવ્યા હતા અને તેનો વિગતવાર ઉલ્લેખ કરાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓ મુખ્યત્વે નાટકના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી હતી, જેમાં રાજ્યાભિષેક, સીતા જન્મ, પુત્ર કામેષ્ટ યજ્ઞ, મહર્ષિ વશિષ્ઠ આશ્રમ, અહલ્યા ઉદ્ધાર, સ્વયંવર, વનગમન, સબરી મિલન, રામ હનુમાન મિલન, સીતા માતા હરણ જેવા પ્રસંગોને એક દિવ્ય રૂપથી રજૂ કરવામાં. આજરોજ નિધિ સ્કૂલ દ્વારા આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા મધ્યે સમગ્ર ભારતવર્ષના ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે ભારતવર્ષ માટે આ એક મંગલ ઉત્સવ છે અને એ મંગલ ઉત્સવનો લાભ ભારતવર્ષમાં રહેતા દરેક નાગરિક જંગ લઈ શકે, દરેક નાનામાં નાનો બાળક પણ આમાં સામેલ થઈ શકે એના અનુસંધાને આજે અમારી નિધિ સ્કૂલ દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનો હે એક રામ જીવન ચરિત્ર, ખરેખર રામ શું હતા, રામના જન્મથી લઈ અને રામના રાજ્યાભિષેક સુધીની એક કૃતિઓ 29 કૃતિઓ એમાં લેવામાં આવેલ છે. 222 બાળકોએ આમાં ભાગ લીધેલ છે. અલગ અલગ કૃતિઓ દ્વારા દરેક બાળકો, દરેક વિદ્યાર્થીની ભાઈ બહેનો આ રામ જીવનચરિત્ર જોવાનાર દરેક વ્યક્તિને ખરેખર રામના જીવનમાંથી આપણે શું શીખવું જોઈએ, બરાબર છે, સીતા માતામાંથી શું શીખવું જોઈએ, લક્ષ્મણ જેવા ભાઈમાંથી શું શીખવું જોઈએ અને હનુમાન જેવા ભક્તમાંથી આપણે શું શીખવું જોઈએ, દરેકની સમજ આપી રહ્યા છે. અને આગામી જે 22 તારીખે અયોધ્યા મધ્યે જે રામ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે, તો દરેક બાળકની અંદર એક રામ પ્રત્યેની આસ્થા જાગે, દરેક આવનાર વ્યક્તિમાં રામ પ્રત્યેની આસ્થા જાગે. આગામી 22 તારીખે એક આખું ભારત એક રામમાં લીન થાય એના માટે અમે આજનો આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. અમે જે આ લખ્યું છે એ જ દરેક બાળકોની અંદર, દરેક ધર્મગ્રંથનું આપણે ગુજરાત સરકાર દ્વારા હમણાં જ જે ભાગવદ્ ગીતા જે આપણા અભ્યાસમાં દરેક બાળકોના લેવામાં આવેલ છે, બરાબર છે, ભાગવદ્ ગીતા, રામાયણ, આ બધા ગ્રંથોનું દરેક વિદ્યાર્થીની અંદર સિંચન થાય અને ખરેખર જીવન જીવવાની કળા આ ગ્રંથોમાં જ આપને આપેલી છે કે ખરેખર દરેક વ્યક્તિએ પોતાનું જીવન કઈ રીતે જીવવું જોઈએ એની દરેક કથા આપણે આ ગ્રંથોની અંદર સિંચાયેલી છે અને દરેક બાળકોની અંદર એનું સિંચન થાય, સંસ્કારનું સિંચન થાય, ખરેખર કઈ રીતે જીવન જીવવું એનું પણ સિંચન થાય એના માટે મેં આજરોજ આ રામ જીવન ચરિત્ર કથાનું આયોજન કરેલ છે. જય શ્રી રામ. ઓમ શાંતિ. હું બ્રહ્મા કુમારી ભાગ્યવતી બેન બોલું છું. આજનો દિવસ આપણા માટે બહુ ખુશીનું, હર્ષનું દિવસ છે. રાજકોટની અંદર ગાંધી ગ્રામમાં નિધિ સ્કૂલ દ્વારા બહુ સરસ આયોજન કરેલો છે અને સાહેબ શ્રી ચુડાસમા ટ્રસ્ટીએ દર તહેવાર બહુ દિલથી ઉજવે છે અને નાના નાના બાળકો પણ બહુ મહેનત કરીને જે ગાંધી બાપુનું સપનું હતું એનું સાકાર કરે છે અને આ સ્કૂલની અંદર ભણતર સાથે બહુ સરસ સંસ્કારનું પણ સિંચન કરવામાં આવે છે. આજે આવું અનુભૂતિ થાય છે કે રામ આપણે નિધિ સ્કૂલની અંદર આવી ગયા છે અને અયોધ્યાની અંદર આપણે પહોંચી ન શકીએ પણ આવા ગાંધી ગ્રામની અંદર આ બહુ સરસ મજાનું આયોજનનું કાર્યક્રમ કરેલું છે. તો આજે હું દિલથી નિધિ સ્કૂલને શુભભાવના અને શુભકામના દિલથી અર્પણ કરું છું અને આગળ પણ આવું સરસ કાર્યક્રમ થાય એવી અમારા દિલની શુભ ઈચ્છાઓ છે. બહુ મહેનત કરીને બહુ સરસ બધું આયોજન કરેલા છે. અત્યારે સમયની અંદર આ જનરેશનની અંદરે પણ આ સંસ્કાર આવું આપવા માટે આ મા બાપ મહેનત કરતા હોય છે પણ ટીચર છે એ બહુ ગુરુના રૂપે શિક્ષા સાથે સંસ્કાર પણ આપે છે અને આવા વેશભૂષાની અંદર બાળકોને બહુ સરસ તૈયાર કરી અને આવું કાર્યક્રમની અંદર એના પણ બાળકોની અંદર પણ એને જાગૃતતા જાગે અને એની અંદર નવીનતા કાંઈ કાંઈ અને આગળ રામ જેવું સંસ્કાર બને. રામની અંદર એકા છતું રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. તો નિધિ સ્કૂલની અંદર એવી રીતે જેવું નામ છે એવું એનો કાર્યક્રમ દર તહેવાર બહુ સરસ કરે છે.